નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ભાવનગરના બગદાણા ધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બગદાણામાં ગુરુ પૂજન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાપા બજરંગદાસની આરતી પણ કરી. બગદાણાના ગુરુ આશ્રમ ખાતે ભક્તોની ભારે ભીડ વહેલી સવારથી જ ઉમટી હતી. આ પાવન અવસરે મોટી સંખ્યામાં ભાવી ભક્તોનું ગોળાપુર પણ અહીં જોવા મળ્યું હતું. બાપા સીતારામના નાદ સાથે બગદાણામાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ બગદાણામાં ગુરુ પૂજન કર્યું હતું. ગુરુના આશીષ મેળવવાનું મહાપર્વ એટલે ગુરુ પૂર્ણિમા. ભાવનગરના બગદાણા ધામના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જ્યાં ગુરુ પૂજાનું મહત્વ પણ એટલું જ જણાય રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈ વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. જય બજરંગદાસ. વિકસિત ભારતને લઈને પણ મુખ્યમંત્રીએ કહ્યું હતું. ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસરે ગુરુ પૂજન પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બાપા બજરંગ દાસી તેઓએ આરતી પણ ઉતારી ગુરુ પૂજા કરી. બગદાણાના ગુરુ આશ્રમના દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારથી જ ભાવિ ભક્તોની ભીડ જોવા મળી. બાપા સીતારામનો એક જ નાદ બંદર પરિસરમાં સંભળા રહ્યો હતો. ભાવિ ભક્તોની ભીડ પણ એટલી જ છે, કણકણમાં ધાર્મિકતા વહી રહી છે. આ પાવન અવસરે અષાઢી પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા અને ગુરુના આશીષ મેળવવાનો આ પાવન અવસર માનવામાં આવે છે, ગુરુની આરાધના કરવામાં આવે છે. અને આજ મુદ્દે સંવાદદાતા કુનાલ બારડ આપણી સાથે જોડાયા છે. કુનાલ, ભાવનગરના બગદાણા ધામમાં આજે ગુરુ પૂર્ણિમાની કેવી ઉજવણી? બિલકુલ ધ્રુવિશા, જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના સંત એવા બજરંગદાસ બાપાના સાનિધ્યમાં આજે ગુરુ પૂર્ણિમાની જે ઉજવણી છે તે થઈ રહી છે. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે ગુરુ આશ્રમ બગદાણા ખાતે ભાવિ ભક્તો જે છે તે ભાવિ ભક્તોનું ઘોડાપુર છે તે બગદાણા ગુરુ આશ્રમ ખાતે જોવા મળ્યું છે. સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેના દ્વારા પણ આજે ગુરુ આશ્રમ બગદાણા ખાતે ગુરુ પૂજનનો જે લાભ છે તે લાભ ભૂપેન્દ્રભાઈ પટેલ એ લીધો હતો. તેમની સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ જે વિવિધ ધારાસભ્યો જે તાલુકા મથકો રહ્યા હતા. અત્યારની જો સ્થિતિની વાત કરીએ તો ગુરુ આશ્રમ બગદાણા ખાતે આ પ્રકારનો જે માહોલ છે તે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. ગુરુ આશ્રમ બગદાણા ખાતે ભાવિ ભક્તો છે, ભાવિ ભક્તોની ભીડ છે, ભાવિ ભક્તો છે, ભાવિ ભક્તો અત્યારે બગદાણા ખાતે પહોંચ્યા છે. વહેલી સવારથી જ વિવિધ કાર્યક્રમો છે, તે કાર્યક્રમોનું આયોજન છે, તે આયોજન બગદાણા ગુરુ આશ્રમ ખાતે જોવા મળ્યું છે. જય શ્રી બાપા સીતારામના નામ સાથે સમગ્ર ગુરુ આશ્રમ પરિસર છે તે બાપા સીતારામના નામ સાથે ગુંજી ઉઠ્યું છે. ભાવિ ભક્તો છે તેમાં અનેરો ઉત્સાહ છે, આનંદની લાગણી છે, તે પણ અહીંયા જોવા મળે છે. ભક્તો છે, ભક્તો સાથે વાત કરીશું. શું કહેશો આજે ગુરુ પૂર્ણિમાનો અનેરો મહિમા છે, શું કહેશો, કઈ પ્રકારનો માહોલ? બહુ સરસ, બહુ સરસ. શું કહેશો, કઈ પ્રકારનો માહોલ? બહુ સરસ, બહુ સરસ મહેલ છે. અને આજે ગુરુ પૂર્ણિમાનો અવસર છે એ એક ભવ્ય અવસર છે. અમારા સદગુરુદેવના ચરણોમાં અમે વંદન કરીએ છીએ અને અમે આશ્રમમાં આવ્યા એ બદલ અમે ધન્યવાદ થયા છે. ધન્યતા અનુભવી રહ્યા. તમે શું કહેશો, કઈથી આવો? ધાકધર થી આવું છું. શું કહેશો? બસ, બહુ સારું છે, અનોરો માહોલ છે, બહુ સારું બાપા મંદિરમાં. ચોક્કસ થી ભક્તો છે તે ભક્તો પહોંચ્યા છે. તમે કઈથી આવો છો, કેવો માહોલ?
બહુ મસ્ત માહોલ છે. બધી જગ્યા બાપા ને સીતારામ હું ગઢુ શેરબાગ થી આવું છું ને બાપા સીતારામ હું સેવક છું. આજ વર્ષ ગુરુ પૂર્ણિમા હિસાબે બધી ભાવ ભક્તો આવેલા છે. કાકા તમે કઈ થી આવો છો, શું કેશો? હું અમદાવાદ થી આવું છું અને લગભગ 30 વર્ષ થી બદ્રીનાથ આશ્રમ માં દર્શન કરવા માટે આવું છું. ગુરુ પૂર્ણિમા ના દિવસે માહોલ જોરદાર દયા છે, એનાથી રૂડું હું જોઈએ. બાપા બજરંગદાસ છે તેની જે અસીમ કૃપા છે તે રહેલી છે ને તેને લઈને ભાવિ ભક્તો ઘોડાપુર છે પહોંચ્યું છે. નહીં માત્ર એક રાજ્ય પરંતુ દેશના તમામ જે રાજ્યો છે તે રાજ્યોમાંથી ભાવિ ભક્તો છે તે આજના દિવસે ગુરુ પૂજન માટે પહોંચ્યા છે. બગદાણા જે છે તે બગદાણામાં ભાવિ ભક્તો છે તે ભાવિ ભક્તોનું ઘોડાપુર છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે. જી ધ્રુવિશા, જી કુનાલ, માહિતી બદલ આભાર આપનો. ગુરુ પૂર્ણિમા એ જગતભરમાં જ્યાં જ્યાં હિન્દુ છે એના દ્વારા ઉજવાતો આ સૌથી મોટો પ્રસંગ છે. બગદાણા શ્રી તીર્થ બગદાણા ધામમાં પરમ પૂજ્ય સદગુરુદેવ બજરંગદાસ બાપાશ્રીના આશીર્વાદથી એમની નિશ્રામાં આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. હજારો લોકો આશ્રમની અંદર રસોડામાં, હજારો લોકો રોડ ઉપર અને આશ્રમના પરિસરની બહાર આજે ગુરુ મહારાજના દર્શન માટે લાઇનમાં ઊભા છે.